सदगुरु महाराज नो जय हो। बापू श्री खोड़ीदास महाराज नो जय हो। डायारो महाराज नो जय हो। बापू श्री वकील राम महाराज नो जय हो। नटूराम महाराज नो जय हो। निरांत महाराज नो जय हो। पधारला हरे गुरु संत नो जय हो। तो सदगुरु तमारे शरणे नमो मागो हो प्रेम प्रसाद दया करीने मोहे दीजियो मोहे हरि रस अमृत स्वा तो गहन गति गुरु देवनी ने पलटावे विधि नाले बीजा देव थी ना बने सदगुरु तनो विवे नाम विना कोई नवतरे भवसागर निम निरात वंदु नाम ने जा जा दे खुत्या निरात नौका नाम की तामे बैठ के पार पहुंचाड़े पलक बहुरी फेरा न खा सतगुरु महाराज नो जय हो। आज नो पावनकारी पुनित प्रसंग गाड़वा गामनी धर्म धरा उपर गाड़वा गामना नवापुरा विस्तार में प्रभु भक्त एवा डायरम महाराज ना घरना अंगणे आजनो आ एक कार्यक्रम राखवामा आयो छे। आ कार्यक्रम डायरम महाराज ना दीकराना दीकरानो एक लग्न निमित्ते पण आ कार्यक्रम राखेलो छे। आगले दिवस आवा संत महापुरुषों ने बोलाई हवे आ गणपति बेहाड़िया शू बेहाड़ियो हवे पेशियल बेहाड़वाना नहीं रहे आ बेहाड़ दीधा पेला चित्रीन बेहाड़वा एना करता हाथ चूकना बेहाड़वा नहीं हारा पण आ गणपति बैठेला ध्वन में आववा जोईए अनो आ जो ध्वन में आई जाए तो काल चितरवाना ना रहे आ थोबली नखाई गई तमारी के बीजू कशू थयू हा आपणा घरना आंगणे जारे कोई संत महापुरुषनु पगलू पड़े एटले सर्व विघ्न दूर जतो रहे केम कि आदि अनादि काळथी आ संत महापुरुषोना दर्शन करवा माटे लोको
લાઈનમાં ઉભા છે. અગાઉના ઇતિહાસ આપણે તપાસી જોઈએ, જલો તુકો અખો ભોજો આ બધા જે થઈ ગયા. બગદાણાની અંદર બાપા સીતારામ થઈ ગયા. આજે એના દર્શને લાખો લોકો દરરોજ જાય છે. વીરપુરની અંદર જલારામ થઈ ગયા. સંત જેને જલારામ કહેવાય, સંત તુકારામ કહેવાય, આવા જેને બિરુદ મળી ગયા. હે સત્તાધારની અંદર આપા ગીગા થઈ ગયા. સત્તાધારમાં થયા ને, પણ આપણે વાંધરે બેરું ના કપાઈ. હજુ આપા ગીગાના શરણમાં રહેવા વાળો પેલો પાડો મહારાજ પૂજતા પૂજાતો થઈ ગયો. કે ના થઈ ગયો? ધોન રાખજો આપણે કોના શરણમાં છીએ. આપણે કોના પગલે બેઠા છીએ ને જાગતા રહેજો, સાંભળતા રહેજો. કેમ કે આ સંતનું પગલું છે, અને સંતના પગલે 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 શ્રીમદ રાજચંદ્ર એમ કે છે, કોઈ સંતના પગલે 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 ચાલ્યો જા, તને જો મોક્ષ ના મળે તો મારી પાસેથી લઈ જજે. આ જીવના ઉદ્ધારક એક સંત સિવાય બીજું કોઈ નથી. આ વિશ્વની ચિંતા કરવા વાળો જો કોઈ હોય તો કોઈ સંત છે. અને એટલે જ કહ્યું છે, આગ લગી આકાશમાં જલ જલ પડે અંગાર, સંત ના હોત સંસારમાં તો આ સંસાર ચિદારોનો બરીન ભસ્મ થઈ ગયો. આ બ્રહ્માંડ ચિદારોનું જલીન બરીન ભસ્મ થઈ ગયું હોત. આજે જો ટકી રહ્યું હોય તો સંતોના લીધે. આ સૂર્ય એના ટાઈમે ઉગે છે, એ સંતના વચનને આધીન છે એટલે ઉગે છે, બાકી એ હવે થાક્યો છે. તમે રવિવારની રજા પાડવા જાઓ છો તારી એ રવિવારની રજા માગે છે, મને અઠવાડિયે એક રજા આલો હવે અક રજા એવું કે છે. આ ચંદ્ર પણ હવે રજા ઉપર જવાની તૈયારી છે કે મને રજા આલો એવું કે છે. પણ આ સંત મહાપુરુષોએ એને વચન એવો બાંધ્યો છે કે હવે એને રજા મળે એવી નથી, અને ટાઈમે ટાઈમે ઉગ્યા વગર છૂટકો નથી. હા, આ તમારા બાળકનો જન્મ થયા ને વિધિ લેખ લખવા વાળી જે વિધિ છે ને, એ હવે તો એમ થાચી છે, કેટલુંક લખ લખ કરું હું કેસે, હું થાકી છું હવે. એટલે કે મને રજા આલો એમ કે આ બધા થાક્યા છે. 33 કરોડ દેવતાઓ આ બધા નહીં થાક્યા છે. બધા કહે છે અમને કામ કરી 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 કરીને અમે થાક્યા છીએ, હે ભગવાન હવે અમે તમને મહિનો બે મહિના રજા આલો જેથી કરીને અમે અમારું કામ કરીએ. આ દેવોનો અવતાર તમે અમને આલી દીધો છે ને, અમારે જ કહે છે આ લોકો નવરા મેલતા નથી, બસ અમારે એમનો જ કામ કરે જવાનું. શું કામ કરીએ કે કામ કરીએ તોય કે છે મહારાજ બીજું કશું નહીં, કે હુખડી લઈને આવે કે મંદિર, આટલું આટલું કામ કરીએ તો કે હુખડીઓ લઈને આવે ને કે છે. ઘણી વખત તો કે છે એવી હુખડી લાવે કડક લાકડા જેવી કે મહારાજ ખવાય નહીં, કે આટલું અખણું કામ કરીએ એનું તોય કે કડક લાકડા જેવી હુખડી ઘણા ખરા ભભરી ભભરી લાવે, ફાકો મારી અને ઘરે ભરાય છે. કોક એવું દઈ જો ને કેવી મસ્તી બનાવ્યું હોય છે તે કે હખણી હુખડી લેને આવે, બાકી હોવા જણા લેને આવે ને એમાં 99% તો આપણને ના ભાવે એવી હોય છે. એટલે કે અમે આ બધું ખાઈ ખાઈને થાક્યા છીએ કે એ ભગવાન અમને હવે રજા. આ સંત મહાપુરુષોએ કહ્યું તમને રજા અલાય એવી છે નહીં, તમને
રજાલા એવી છે નહીં, તમે અમાંથી છૂટી શકો એમ છો નહીં, હવે જો તમારે છૂટવું હોય તો આવા મનુષ્ય યોનિમાં જાઓ અને મનુષ્યનો અવતાર ધારણ કરીને આવો, અને મનુષ્યના અવતારમાં ધારણ કરીને આવ્યા અને પછી કોઈ સંતના શરણમાં પહોંચી જાઓ તો તમે અમાંથી છૂટી શકો એમ છો, બાકી છૂટી શકાય એમ નથી. હવે આપણે એ દિવોનીમાંથી આવ્યા છીએ, તમને ખ્યાલ આવે છે કે આપણે એ ઓનીમ હતા એવું? હા, એ દેવતાઓની ઓનીમેથી આપણે આવ્યા છીએ. હા, ઘણી ખરી જગ્યાએ હતા તો કાગર બંધ થઈ ગયા, મોબાઈલમાં મેસેજ આવતા થઈ ગયા, પણ પહેલા કાગર આવતા હતા. અમારા પિતાજી દેવલોકને પામ્યા તે ઘણું માઠું થયું, ઘણું ખોટું થયું, પણ ઈશ્વરને ગમ્યું તે ખરું. કઈ ગતિને પામ્યા? દેવલોકને પામ્યા. તો આપણે એક દાડ કોકના બાપ હતા ને મારા, એમણે આપણા કાગર લખ્યા હશે ને કે નહીં લખ્યા હોય? એટલે આપણે એ દિવોનીમાંથી આવીએ છીએ, એ દિવોની દેવતાઓની યોનીમાંથી આવતા આવતા મનુષ્ય યોનીમાં આવ્યા છીએ. હવે મનુષ્ય યોનીમાંથી આવ્યા પછી કોઈ આવા સંત મહાપુરુષના શરણમાં જો પોકી જાય તો આનું ચક્કર મટે એવું છે, બાકી આ ચક્કર મટે એવું નથી. લખ 84ના ચક્કરમાંથી જો છૂટવું હોય તો સંત સિવાય આનો પાર આવે એવો નથી. હા, બધાય પુણ્યમો ભરવાનું કહેશે મહારાજ, સંત એક જ પુણ્યમ ભરાવે બસ, તારો બેડો પાર. ખરું નહીં? આ પેલી કેલેન્ડર વાળી નહી પાછી, કેલેન્ડર વાળી પુણ્યમો તમારે 12 મહિના ભરવી પડે. હા, કેલેન્ડરમાં જે લખવામાં આવે છે ને 12 મહિનાની 12 પુણ્યમો હોય, પણ આ મોટા મોટી પુણ્યમ છે. જો તમને સમજાય તો, એક વખત જો આ પુણ્યમ ભરાઈ જાય પછી એની બીજી ભરવી પડે નહીં. બોલો, આવું હે પાછું અહીં શું કોદા કાઢવાનો છે? પૂછી જો અમને બધા કેટલાય કંટાર્યા છે કે હે ભગવાન હવે લઈ લે ધારું, હે ભગવાન અમે છૂટી જઈએ ધારું, હે ભગવાન દયા કર કૃપા કર, પરિવાર કયામ રહેતો નહીં, આ સમાજમાં મજા નહીં, એ 70 જાતના બધા એ લડી લઠ્ઠા લેવાના ચાલુ કર્યા છે કે નહીં? પણ આમાંથી જો છૂટી જવું હોય તો આવા સંત મહાપુરુષોને બોલાવી, તમારે ઘેર જ્યારે લગ્ન હોય ત્યારે આવા એક સંતને બોલાવી લાવો. હા, ચિતરેલા ગણપતિ પૂંજવાના બંધ કરો, આવા કોઈક સંતને બોલાવીને એ હવાના 9 વાગે બેહાડવાય, 9 વાગે જ્યારે ગણપતિની સ્થાપના કરવાની હોય ત્યારે બોલાવીને એમના તિલક વંદન કરીને અને પછી ડગરી ગુવાર ખવડાવીને પછી બધાને ગુવાર વેચો, હાકર વેચો, જે કરવું હોય કરો. હા, તો દાવાનો અંત આવે એવો છે. હવે ચિતરેલા ગણપતિ ઉપર જવા દો, હવે હાચુક ના બોલાય લાવો. આ ગુણોનો પતિ છે કે નહીં? આ લીમડાના ઝેડા, પેલા હમળિયોના ઝેડા ઘાલી ઘાલીને થોભલ્યો થોભલ્યો કરીને લોકોએ ઘાલ્યા લીધું છે, કઈ થોભલી ઘાલવાની સમજવા જેવું છે મારે? હા, અને થોભલી કઈ ઘાલવાની ખબર તમને? આ બેનો ગાય છે, પૈસા હોય તો થોભલી નાખજો રે વિઠ્ઠલ ત્યાં ટોળા. હમળિયોના ઝેડા નહીં ગાલવાનો, પૈસાની થોભલી ગાલવાની, રૂપિયા હોય તો આ થોભલી નાખજો. શું કહેવું તમને? આ ખોટું નહીં કહેતો, એ સાચું જ કહે છે, પણ જો સમજાઈ જાય તો ખરું કે નહીં? હા, વરરાજા પણ આમ ઉઘલીને જયારે આમ તોરણ આવે ને તાર પેલો બેનો પૂકવા જાય ને તાર કે સોરા આવડો મોટો ચોરાસ્યો તો, એમને ગીત નહીં ગાવા જેવું. આ સંત મહાપુરુષો ગાય, આ હાઈટ વર્ષે ઉપદેશ લેવા આયા. સોરા ચાવડો મોટો ચોરાસ્યો તો, અમારે કહેવાનું હોય તો અમારું કે એવા અમને લઈ લીધું. 60 વર્ષે કે મહારાજ ઉપદેશ કરો, આ ગાડા વાટો પડી ગઈ, રામ બોલાય એવું રહ્યું નહીં, કશાય દાવના ના રહેતા ઉપદેશ લેવા આયા. આ ઉપદેશ કરીને અમને કરીએ શું? હે વિઠ્ઠલ,
બરોબર માથાના વાર કમ્પ્લીટ હતા, કારમ મહેશ જેવા નાહકોરું આમ ડોળું કમ્પ્લીટ હતું, હે ગાલવા ચમકારમ મારતા હતા, બત્રીએ બત્રી કમ્પ્લીટ હતા, મોઢાની લાલાશોમ ઓઠ લાલાશોમ કમ્પ્લીટ હતું, ધાર ના આવ્યા ઉગતા બાવરિયા કૂદવા નાઠો, અને હવે કશાય દાવનો ના રહેતા કે મહારાજ ઉપદેશ કરો કે જવન્ય ખાસ સંતમાં પુરુષના શરણમાં પોકી જતો આ વાત જાણી લીધા જેવી છે. હા જેને જેને અવસર ગુમાયા એ તો એમને રડવાનું રહ્યું નથી, હવે રડી નહીં કરીએ છું, પણ હવે જે બાજી હાથમાં રહીશે હશે હવે તારે તો છેલ્લી ઘડીએ છેલ્લે છેલ્લે 60 વર્ષે આવ્યો હોય તો એ પાછું જવા દેતા નહીં. એક ઘડી આધી ઘડી આધી મેં વળી પુનિયાદ, ખરું કે નહીં? હા વિઠ્ઠલ મહારાજ, અમારા રમેશભાઈ પૂજન કરવા આવ્યા હતા, એમણે કાલ થોભલી નાખશે ને ત્યાં એમને ઘરવાળો એમની જોડે બેસી જશે, પણ આવું સંતોની પૂજા કરવાની થઈ તાર જોડે ના બે હોય, આ એક મોટી ખામી છે. હા કાલ પેલા જયડાનું આમ કરી ગાલી તો જોડે બેસશે, અહીં ના બેહાય. શું કેવું તમારું? નર નારીએ ભેગા મળીના ભક્તિ કરવાની છે, આ એકલાની નહીં. વાત્યક કરવાનો થાય તા જોડે બેહી જઈએ, તારા આવું પૂજન કરવાનું થાય તા શું જોડે ના બેહાય? બેહાય કે ના? ના આપણા વાળો એકલો જાય, એના કરતા ઉભો 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 રે, હું આવું શું જોડે ના કહીએ? શું કેવું તમારું? આજ પછી તમે એવું કરજો પાછા હું સાંભળતો હોય બધું, એમને એકલા પૂજન કરવા જવા દેવાના, આપણે જોડે જવાનું, એમ જેમ આપણે એ કરે એમાં આપણો અડધો ભાગ છે, ખરો કે નહીં? હા હવે જે કંઈક કરવાનું છે લગ્ન કરીને, હવે જે કંઈક આવ્યા ને હવે એકલા એકલા ભક્તિ નહીં કરવાની, સજોડમાં કરવાની છે. અને એટલે જ કહ્યું છે નર નારીનું એક મતું તો અમરાપુર મોછતું, ખરું કે નહીં? હા એટલે જાગતા રહેજો, સાંભળતા રહેજો, અને થોડું થોડું જીવનમાં ઉતારતા રહેજો. અહીં આયા છો તો કશુંક લેતા જજો, પણ ધ્યાન રાખજો કશુંક લેતા જજો એટલે જૂના પડી મેલી અને નવા ના લઈ જતા, એટલું ધ્યાન રાખજો. આયા છો તો કશુંક લેતા જજો. વિચારમ પરમ જ્ઞાનમ, વિચાર કરવાથી પરમ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. હા વિચારતા રહેજો, સાંભળતા રહેજો, અને જીવનમાં ઉતારવાનું ધ્યાન રાખજો. ભગવાને બે કોણ આલ્યા છે, એક આપા ને એક આપા, આપા સાંભળો ને આપાની આકરી ના જાય એનું ધ્યાન રાખજો. કોણ જુદું જુદું સાંભળતા નથી, બધું એક જ સાંભળશે, અને ભેગું મય જો ઉતરી જાય તો જ આનું કલ્યાણ થાય એવું. એટલે જ કહ્યું છે હરે સંત પરુણાલા જે ઘેર આવે, સંત પરુણાલા જે ઘેર આવે, સંત પરુણાલા જે ઘેર આવે, સંત પરુણાલા જે ઘેર ગણિયા ગંગા ને કાશી, દેહ ગરિયા ગણિયા ગંગા ને કાશી, દેહ ગરિયા ગણિયા ગંગા ને કાશી, બોલે તે ગર સ્વયં અવિનાશી, બોલે તે ગર યમયવિનાશી, બોલે તે ગરમ સ્વયમયવિનાશી, બોલે તે ગરમ સ્વયમયવિનાશી, તે ઘેરવાલો પ્રગટ વિરાજે, તે ઘેર
सिंह दर्शन करता कब पाठे दर्शन करता कब बोयो बाजी दर्शन करता कब पाठे संत परुणला जे घेर आवे ते घर वाला ना मंदिर कहावे जे घेर आवा संत महापुरुषो पधारे ते घर घर रहतु नथी ये परमात्मा नु मंदिर थई जाय छे एवू कोई मंदिर आगवू पछी रहतु नथी जे घेर संत पधारे ते घर परमात्मा नु मंदिर थई जाय छे ते घेर वालो प्रगट बिराजे दर्शन करता भव भई भाजे आ भव भव नो दुख जतारे ते जे घेर संत बैठा होय ते जग्याए जन दर्शन करवाथी आ भव भव नो दुख जतु रहतु होय जाय कि ना जाय। हाँ तमारे जो भगवान ने मलवू होय तो कोई संत ने खुआरी काढ़ो केम के संत स्वरूपे परमात्मा रहीलो से बीजो कोई एवो चांदी नो के होना नो त्वाबा नो लठ्ठो नहीं एवो ते आपड़े ये जोईए दर्शन थई जाए। हा ना कहू से भगवान एवो होना नो नथी एवो चांदी नो नथी एवो त्वाबा नो नथी परमात्मा ने जो जोवो होय परमात्मा ने जो मलवू होय परमात्मा ना जो दर्शन करवा होय तो संत नी वाने वान संत ना स्वरूपे परमात्मा व्यापक रहेलो से जे व्यापक पद जे छे ये संत नी मय भरपूर भरेलू पड़ी खरुक नहीं। પણ એ સંતની પાસે જ્યારે જઈએ એ સંતની પાસે જ્યારે જઈએ ત્યારે એ સંતની દશામાં એ બેઠા હોય સંત સંતની દશા હોય એક અને સંતની જે દશા છે ને એ કૃષ્ણની જે રાધા બતાવી છે ને એ સંતની દશા એ કૃષ્ણની રાધા છે। हा ये भी कोई राधा ये भी कोई श्री अति नहीं पर तुआ खोरवा ना जता बीजे कह संत दशा ते रोणी राधिका से संतनी जे संत जे दशा में बैठो होय ये दशा नु नाम रोणी राधिका अन एटले दे कृष्णनी जोड़े जोड़े रहती थी संतनी दशा संतनाथी अलग रहती नथी संतना वाने वान परमात्मा रहेलो से जो परमात्मा ने मलवू होय तो संतनी पासे पहुंची जाओ ये वया तमने दर्शन करावस हे पत्थर पूजे हरि मिले तो मैं पूजू गिरनार पत्थर ने पूजवाथी जो भगवान मली जता होय तो आखो पहाड़ पूजी लईए आपड़े मले ना मले પણ પરમાત્માને જો પામવું હોય પરમાત્માને જો મળવું હોય તો કોઈ સંત પાસે જવું પડતું હોય છે। હા તો સંત પરુણલા જે ઘેર આવે તે ઘર વાલાના મંદિર કહાવે તે ઘર ઘર આંગણિયા ગંગાને કાશી જે ઘેર સંત બેઠા હોય એ ઘરનું આંગણું ગંગાને કાશી જેવું થઈ જાય છે પછી સ્પેશિયલ ગંગા કાશીમાં જવાનું પડતું નથી જે જગ્યાએ સંત બેઠો હોય જેવું આંગણે એ આંગણું ગંગાને કાશી જેવું હોય છે। તે ઘેર વાલો પ્રગટ બિરાજે દર્શન કરતા ભવ ભય ભાજે ધોન રાખજો ને જાગતા રેજો એ મહાન પુરુષો જે કહે છે એ શબ્દ તરફ ધ્યાન રાખવાનું તો કહ્યું સંત સમાગમ સદગુરુ સેવા સંત સમાગમ સદગુરુ સેવા સંત સમાગમ સદગુરુ સેવા સંત સમાગમ સદગુરુ નામ સ્મરણ પૂર દેવા દી દેવા નામ સ્મરણ પૂર
सेवा पुरुष पूरा पर उपकारी सेवा पुरुष पूरा पर उपकारी गुण लाव खाणे जे नागीर तारी 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 संत समागम सदगुरु सेवा जे जगह संत बैठा होय ते जगह संत नो समागम थतो होय शू थतु होय संत नो समागम समागम नु फल केवु आवे तो तमने खबर छे ने संत नो समागम थाय संत नो समागम थाय संत समागम सदगुरु सेवा ये सदगुरु नी सेवा करिए नाम स्मरण उर देवा दी देवा ये संत पोताना मा नाम स्मरण परमात्मा नु स्मरण करतो होय देवादी देव एटले परमात्मा नु स्मरण करतो होय एने गीता मा भगवान कहू से हे अर्जुन त्रण प्रकारना भक्त से उत्तम मध्यम अने कनिष्ठ हे अने गीता मा भगवान कहू से ज्ञानी ये मारो आत्मा से कोण आत्मा से ज्ञानी हा कोई व्यक्ति नहीं गीता में कहू कोई पत्थर ये मारो आत्मा से यू नहीं कहू कोई होनानी मूर्ति ये मारो आत्मा से यू नहीं कहू ज्ञानी ये मारो आत्मा से तो ज्ञानी कहो कौन है पास अही माथा कूटे हा आ मंडप से यू बधाई जोणता से कोने मंडप कहवाय कोने कापड़ कहवाय कोने थोबली कहवाय ने माई कहवाय वाजा पेटी कहवाय कागर कहवाय वाड़की कहवाय लोटो कहवाय फूलार कहवाय बधू कहवाय बधू ओरखता से आ कोण कोण बैठा है बधाई ने ओरखे पण हूं कोण छु ये ना ओरखे आ अज्ञानी હું કોણ છું એ ના ઓળખે આ બધા જ્ઞાની અને હું કોણ છું એ જે ઓળખે એને જ્ઞાની કયો છે અને એવા જ્ઞાની ને શરણે તું જા જ્ઞાની એ મારો આત્મા છે જે પોતાને જાણતો હોય બીજાને જાણતો હોય અને પરમાત્માને જાણતો હોય એને જ્ઞાની કયો છે આ તો ભગવાનને જાણે બીજાને જાણે બધું જાણે અને હું કોણ છું એ ના જાણે એને એને જ્ઞાની કયો નથી ધ્યાન રાખજો આપણો 100મો નંબર આવે છે હે જ્ઞાની એ મારો આત્મા છે તો જ્ઞાની તો એને કહેવાય હા મારા મોટી મોટી માળાઓ ફેરવતો હોય મોટી મોટી જટા રાખતા હોય આવો ધોરો કાઢીને ભગવા પહેરી લીધો હોય હપુ જોઈ ના પહેરી લીધો હોય હા મોટા મોટા મઠપતિઓ હોય પણ જે પોતાને ના જાણતા હોય અમે એને જ્ઞાની ના કહેવાય હા એ ખાલી વેહ પૂરતું ચાલતું હોય મારા પણ વેહને જ્ઞાની કયા નથી જ્ઞાની કોઈ દિવસ કોઈ પણ જાતની માથાકૂટમાં પડતા નથી સીધા અને સાદા હોય સિમ્પલ એ તમારી કને ગહન જતો રહે તોય ખબર ના પડે કે આ કોઈ જ્ઞાની છે હે પડે ના પડે મો એટલે જ્ઞાની તો એને કહેવાય જે પોતાને જાણે અને બીજાને જાણે પરમાત્માને જાણે આ બધાને જાણે અને પોતાને જાણે એને જ્ઞાની કયો છે અને બધાને જાણે અને પોતાને ના જાણે એને જ્ઞાની નથી કયો એને અજ્ઞાની કયો છે હા પોતાને જે જાણતો હોય એ બીજા કોઈ ઠાઠમાં નહીં પડ્યો હોય એ કોઈ વેહમાં નહીં પડ્યો કેમ કે એને પોતાનું ભાન થઈ ગયું કે હું કોણ છું
हा जटा वधारवानी कही से महाराज वात हाची से जटा वधारवी जोईए हा पण कई जटा अहीं बैठा छो पण बॉम्बे खबर पड़े कि महाराज अहीं बैठा छे અહીં બેઠા છે આખા કાઠિયાવાડમાં ખબર પડે કોઈ એવો કઈ સંત મહાપુરુષ છે એની જટા વધે આમ બાલ વધારવાના નહીં કયાની જટા વધારવાની કઈ છે તાર બાલ વધાર જટા વધારવાની પડી મેલીને માથાના બાલ વધારવા પડ્યા છે હવે એને જ્ઞાની કેવો હે હા જ્ઞાની પુરુષની સમજણમાં જ્યારે આવી જાય એ નોનો ચોલ્લો કરતો થઈ જાય ફરી બહુ મોટા કપાર આખો રંગવા ના બે હે મને ખબર છે આ બેનોએ હવે મોટા મોટા ચોલ્લા કાઢી નોના નોના કાઢ્યા આવે ના કાઢ્યા હા નોનું પત્તું પસંદ કરશે પેલા મોટા મોટા એ કંટાર્યો છે કે આ મોટામાં હવા જ નહીં મળે શું કહેવું તમારું હે એટલે જ્ઞાની એ મારો આત્મા છે હા જ્ઞાની એ મારો આત્મા છે અને વધા વારી જાઉં મારા સંતને ગીતામાં ભગવાન કહે છે હે અર્જુન ઉદ્ધવને કહે છે હે ઉદ્ધવ હું વારી જાઉં મારા સંતને સંત એ તો મારો પ્રાણનો આધાર છે સંત એ પરમાત્માના પ્રાણનો આધાર છે એને બીજો કોઈ માનવો નહીં હા ભગવાનને માનવા એના કરતા સંતને માનવા આ પોતાનું ભાન થાય એ ભગવાનને ના માને એ સીધો સંતને માને પોતાને જે જાણે એ સંતના શરણમાં પહોંચી જાય અને પોતાને ના જાણે એ ભગવાન કન જાય અને તમે જોવો છો ને અમારે કોરા ડાકોરે બધા બહુ ભક્તો પછી લાગવા આવે પુણ્યમ ભરવા આવે છે એ ભગવાન એક દાડ હું આગળ ગયો તો મને કહેતા હતા બહાર આવીને કે આવો ભગવાન મેં બોલો કેમ અહીં નહીં આવું મેં કે ના તાકે અહીં આવવા જેવું નહીં કે છે તમે કું કેમ તો કે અહીં બધા ભિખારીઓ આવે છે અને પૂનમ ને દાળ ભગવાન મંદિરમાં રહેતો જ નહીં રૂકમણી કે હેડો કઈક છે મેડમ જતા રહીએ બાજીને રોટલા ખાવા જેટલા આયા એટલા જેટલા આયા એટલા જેટલા આયા એટલા એક તો પેલું પ્યાડા ખોખું લાવશે પાછા ઊંચું કરશે અને પાછા ઓમ ઓમ કરશે આઘોરે જે આઘોરે જે આઘોરે જે જો ખાવા આવતો નહીં સહેજ જ વારું આમ કરી ખોખું ખોલ્યું નહીં અને હું આમ કર્યું નહીં અને પાછો મહારાજ એકતો વાખે હું મય હાથ લંબાવું તે મરતો ખોખું બંધ સીધું જોરામ ગાળ દે પાછા લાવો ખોખો લાયા હોય તો અહીં હાલો એક એક મોડામ નાખાઈ જાય મને કેજો પણ નહીં કરે અહીં કોઈ ખોખું ના લાવે મહારાજ જોણે છે કે હાથ ચૂક ના ખાઈ જશે અહીં લે આવે આવે જો નહીં ખાય ખાય એવા તો આગળ ખોખે ખોખો ચઢાવવાનો ચાલુ રાખ્યો અને જો ખાય એવો છે તો ઠંઠલ ગોપાલ મહારાજ એ હેડો ખરું કે નહીં એટલે જાગતા રહેજો અહીં કહ્યું સંત સમાગમ સદગુરુ સેવા નામ સ્મરણ ઉર દેવાધી દેવા એને કહ્યું એવા પુરુષ પર ઉપકારી ગુણલા વખાણે જેના ગીરધારી જેના પરમાત્મા ના વખાણ કરે છે અને એટલે જ કહ્યું છે પરભાત તેજન એ બલિહારી પરભાત તેજન એ બલિહારી બંધુવારી વારે તન મનવારી બંધુવારી વારે તન મનવારી ઋણલા એ ઘેરો આવે સંત પરુણલા જે ઘેર આવે જે ઘરો વાલાના મંદિર કહાવે તે ઘર વાલાના મંદિર કહાવે
नाथ बाहरी उगड़े त्या सीताराम देखो नाथ बाहरी उगड़े त्या सीताराम देखो धन्य मारू जीवन उपायनी देखो धन्य मारू जीवन उपायनी देखो हे राम कृष्ण रसनाचारे राम कृष्ण रसनाचारे हे हरि नो आनंद मारे अहंतरे आवे हरि नो आनंद मारा अहंतरे रामायण ने गीता मारी अहंतरनी आको रामायण ने गीता मारी अंतरनी आको हरिए या पीछे मने उड़वानी पाको हरिए या पीछे मने उड़वानी पाको हे प्रभु ना भक्तो रे मारा सगा ने सबंदी प्रभु ना भक्तो रे मारा सगा ने सबंदी छूटी ग्रंथि टूटी मारी महायानी बंदी छूटी ग्रंथि टूटी मारी महायानी बंदी शुद्ध भक्ति वदे मारी पुराणी माजे सुध भक्ति वदे मारी पुराणी माजे सौ संतो आशीष सदा दे जो ये सौ संतो आशीष सदा दे जो ये राम ना विचारो मारू रामना भक्तो रे मारा अडड़ू इस दिन गाऊ मारे राम अनुज गाड़ूस दिन गाऊ मारे राम अनुगाड़ू हरे जेहने श्री राम चरण रस चाख्यो श्री राम चरण रस चाख्यो केहने संसार ने विद्या करी नाचो ये संसार ने विद्या करी नाचो हरी ये रस ने जाने कोई सुख देवा जोगी रस ने जाने कोई सुख देव जोगी कहीं का जाने थे एक नरसयो भोगी कहीं का जाने पेलो नरसयो भोगी
રામ રમકડું જડિયું રાણાજી અમને રામ રમકડું જડિયું હા રામ રમકડું જડિયું રાણાજી રામ રમકડું જડિયું રાણાજી અમને રામ રમકડું જડિયું રાણાજી અમને રામ રમકડું જડિયું નહી રે સોનાનું રાણા નહી રે રૂપાનું નહી રે સોનાનું રાણા નહી રે રૂપાનું નહી રે સોનાનું રાણા નહી રે રૂપાનું નહી સોની હાથે ઘડ્યું રાણાજી અમને રામ રામ કરું જડ્યું રાણાજી અમને રામ રામ કડું જડ્યું હે મોટા જને મોહીને રહ્યા મોટા રે મોટા જને મોહીને રહ્યા છે હે હે મોટા રે મોટા જને મોહીને રહ્યા છે જેને મોહીને રહ્યા છે ઝીણી નજર માં જડ્યું રાણાજી અમને રામ રામ કડું જડ્યું એ ઝીણી નજર માં જડ્યું રાણાજી અમને રામ રામ કડું જડ્યું ઝીણી નજર વાળા ઝીણી મોટા મોટા દોરા વાળાનું નહીં કોનું કોમ હા વા ભજન કેટલા વર્ષો પહેલા બનેલું છે કે કહ્યું છે કે નહીં રે હોનાનું નહીં રે રૂપાનું તોય અત્યારે હોનાનો રૂપાનો ઠેલ્યો ગાલીને હેડા હેડ હેડા હેડ મોડ્યું જમનું મોનવું મારા કરતું મારે મંદિરે પધાર્યું હો હો રૂમ ઝૂમ કરતું મારે હે મંદિરે પધાર્યું રૂમ ઝૂમ કરતું મારે હે મંદિરે પધાર્યું હો હો રૂમ ઝૂમ કરતું મારે હે મંદિરે પધાર્યું પાતાળામાં જઈ પરવર્યું રાણાજી
અમને રામ રામ કડું જડી પાતાળ માં પરવર્યું કોઈ સંત ના ચરણ માં તમે જાવ એટલે વંદન કરો ને ચરણ સ્પર્શ કરો એટલે નમો કે ના નમો હે ધોંડાગમ કપારે અમમ ના કરતા પાગા પાતાળ માં પર્યું એટલે ખાડો ખોદવા ના જતા પાગા સંત ના ચરણ કમળ છે મહારાજ પાતાળ છે અને નીચા ન મિલ લેવાય છાત્યો કાઢીને ના લેવાય રાવણ છાતી કાઢીને લેવા ગયો ના મેરાયો દુર્યોધન છાતી કાઢીને લેવા ગયો ના મેરાયો અને અર્જુન કઈ વિદ્યા ભણતો તો જોડમ બેસી કઈ બેસીને ભણતો તો જોડમ એટલે પગે પહેરવાનો પગરખાનો જોડમ નહીં કયો બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ બાઈ મીરા કહે પ્રભુ ગિરધર ના ગુણ અદય કમળ મધે ચડ્યું રાણા થી અમને રામ રામ જેર તો પીધા છે જોણી જોણી રાણાજી હવે જેર તો પીધા છે જોણી જોણી હા જેર તો પીધા છે જોણી જોણી બે વાર ના રાણા જેર તો પીધા છે જાણી જાણી હા જેર તો પીધા છે જોણી જોણી મેવાડ ના રાણા જેર તો પીધા છે જોણી જોણી હા જેર તો પીધા છે જોણી જોણી મેવાડ ના રાણા જેર તો પીધા છે જાણી જાણી કોયલ ને કાગ રાણા એક જ વરના કોયલ ને કાગ રાણા એક જ વરના કડવી લાગે છે કાગ વાણી મેવાડ ના રાણા જેર તો પીધા છે જોણી કડવી લાગે છે કાગ વાણી મેવાડ ના રાણા જે તો પીતા છે જાણી જાણી